ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ પાંચ શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર. આપણે આ પાઠમાં શું જોયું તો કે શાંતિની શોધ માટે બુદ્ધ અને મહાવીરનું આપણે આખાખું જીવનકાળ જોયો. એમાં બુદ્ધ વિશે માહિતી મેળવી અને ત્યારબાદ મહાવીર સ્વામી વિશે વાત કરી. એમાં આપણે આગલા વિડીયોમાં જોયું હતું મહાવીર સ્વામી છે તેના ઉપદેશો જોયા હતા. તેના કેટલા ઉપદેશો છે તો કે 5 ઉપદેશો છે. અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. તો અને બુદ્ધના કેટલા હતા ઉપદેશો તો કે તેના 4 ઉપદેશો હતા અને આના 5 ઉપદેશો છે. બંનેની બધી વસ્તુ આમાં આપેલી છે તો આપણે તેના વિશે સમજ્યા હતા. અને ત્યારબાદ તો કે મહાવીર સ્વામી એક મહાન સુધારક તરીકે તો આપણે સમજીએ. મહાવીર સ્વામીએ કર્મકાંડ અને યજ્ઞનો વિરોધ કર્યો હતો. મહાવીર સ્વામી છે તેને કેનો વિરોધ કર્યો હતો તો કે કર્મકાંડ અને યજ્ઞ હોય એનો વિરોધ કર્યો હતો. તેમણે ઈશ્વરનો ઇનકાર કર્યો અને ઈશ્વર એટલે કે ભગવાન છે તેમનો પણ ઇનકાર કરે છે. યજ્ઞમાં થતી પશુ હિંસાની નિંદા કરી અને યજ્ઞમાં જે પશુ હિંસા કરવામાં આવે છે તેની પણ નિંદા કરે છે. સ્ત્રીઓને સમાન અધિકાર આપવાની વાત કરી અને સ્ત્રીઓને પણ પુરુષો જેટલા જ બધા જેટલા અધિકારો મળે છે એ જ રીતે સ્ત્રીઓને પણ બધા જ અધિકાર મળવા જોઈએ એમ એટલે કે સમાન અધિકારની વાત કરી. બુદ્ધની જેમ જ તેમણે લોકોની ભાષા પ્રાકૃત અને અર્ધમાગધીમાં ઉપદેશ આપ્યો. બુદ્ધે પણ લોકોને પ્રાકૃત ભાષા અને અર્ધમાગધીમાં ઉપદેશ આપ્યો છે. એ જ રીતે મહાવીર સ્વામીએ પણ એ જ ભાષાઓમાં ઉપદેશ આપ્યો છે. સાદા અને સરળ ઉપદેશથી તેમણે લોકોનું જીવન બદલી નાખ્યું. એનો ઉપદેશ કેવો હતો તો કે સાદા અને સરળ ઉપદેશ હતા તે એના કારણે આજે ઉપદેશો સમજ્યા. આપણે આગળ જોયા બુદ્ધના અને મહાવીર બંનેના આપણે ઉપદેશો જોયા. એ ઉપદેશ દ્વારા કેટલાક લોકોનું જીવન છે એ પણ બદલાઈ ગયું હતું. નિર્વાણ તો કે 72 વર્ષની વયે પાવાપુરીમાં તેઓ નિર્વાણ પામ્યા. એટલે કે મહાવીર સ્વામી છે તેનું મૃત્યુ ક્યારે થાય છે તો કે 72 વર્ષની ઉંમરે પાવાપુરીમાં તેનું મૃત્યુ થાય છે એટલે કે નિર્વાણ પામ્યા. મહાવીર સ્વામી છે એ કેટલા વર્ષની વયે તો કે 72 વર્ષની વયે નિર્વાણ પામ્યા. અને બુદ્ધ છે એ કેટલા તો કે 80 વર્ષની વયે કુશીનારામાં મૃત્યુ પામ્યા. બંનેની વસ્તુ સેમ છે તો તમારે એનું ખાસ ધ્યાન રાખવું જોશે. કેને કેટલા વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ થઈ? બંનેને કેટલા વર્ષની વયે તો કે 30 વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ થઈ. અને કઈ જગ્યાએ જ્ઞાનની પ્રાપ્તિ થઈ તેનું બાળપણનું નામ, તેની પત્ની, માતા પિતા બધાના નામ પણ યાદ રાખવાના છે. આવી રીતે આજથી લગભગ 2500 વર્ષ પહેલાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશથી લોકોને નવા વિચારો મળ્યા. એટલે કે આવી જ રીતે જોઈએ તો આજથી કેટલા 2500 વર્ષ પહેલાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી આ બંનેના જે ઉપદેશ છે એ બંનેના ઉપદેશથી કેટલાક લોકો છે એને નવા નવા વિચારો મળ્યા. જે ઉપદેશ આપ્યા છે બુદ્ધ અને મહાવીર સ્વામીએ એમાંથી કેટલાક લોકોને સારા સારા વિચારો પણ પ્રાપ્ત થયા. એ સમયના ધાર્મિક ક્રિયાકાંડો અને દૂષણો દૂર થયા. અને તે સમયમાં કેટલા બધા ધાર્મિક ક્રિયાકાંડો કરવામાં આવતા અને કેટલાક દૂષણો હતા એ પણ આ બંનેના લીધે શું થાય છે? દૂર થાય છે. મોટી સંખ્યામાં લોકો તેમના અનુયાયી બન્યા. એટલે મોટી સંખ્યા એટલે કેટલી બધી વધારે સંખ્યામાં બધા લોકો છે એના અનુયાયી પણ બન્યા. બંને ઉપદેશકોએ શાંતિ અને સદાચારનો માર્ગ અપનાવવા લોકોને અનુરોધ કર્યો. અને બંને લોકો છે એને ઉપદેશકોએ શાંતિ અને સદાચાર આ બંનેનો માર્ગ અપનાવવા માટે અનુરોધ કર્યો. અને આ રીતે તેઓ સમાજના સદવિચાર પ્રવર્તક બની રહ્યા. એટલે આ જ રીતે આ બધું સારું એવું કાર્ય કર્યું છે અને સારી એવી વિચારધારણા આપી એના કારણે શું સમાજના સદવિચાર પ્રવર્તક બની ગયા બુદ્ધ અને મહાવીર સ્વામી. અહીં આપણો ધોરણ 6 નો પાઠ 4 પૂર્ણ થાય છે.